હેલો ગાઈસ, વેલકમ ટુ ગુંજન સ્માર્ટ ક્લાસીસ. આજે આપણે રીત જોવાની છે ધારેલા મધ્યકની રીત. એટલે જે ચેપ્ટર નંબર 14 ચાલે છે ગણિતમાં, એમાં મધ્યક શોધવાની ત્રણ રીત છે. એમાં પહેલી રીત હતી સીધી રીત, બરાબર, અને બીજી છે ધારેલા મધ્યકની રીત. તો એનું સૂત્ર છે આ, તો એક્સ બાર બરાબર સ્મોલ એ વત્તા સિગ્મા એફ આઈ ડીએ ના છેદમાં સિગ્મા એફ આઈ. એટલે પેલામાં જે સાદી રીત હતી ને એમાં શું હતું, એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ, અથવા તો તમે અહીંયા એન પણ લખી શકો છો. ઓકે, તો અહીંયા એવું જ છે કઈ, પણ આગળ શું છે, ખાલી એ વધતા કર્યા છે. કેમ કે રીત શું છે, ધારેલો મધ્યકની રીત. એટલે એને શું કહેવાય, ધારેલો મધ્યક. એટલે એ ધારેલો મધ્યક એટલે શું, તમને હમણાં કહું છું. અને ડીઆઈ એટલે કેવી રીતે ફાઇન કરવાનું છે એ પણ તમને હમણાં બતાવી દઉં છું. એક્સ આઈ માઇનસ એ, પણ આ સૂત્રમાં ખબર ના હોય, દાખલો કરશો તો જલ્દી ખબર પડી જશે. તો અહીંયા જે સાદી રીત હતી એમાં શું હતું, એક્સ આઈ હતું, તો અહીંયા શું આવે, નવ ડીઆઈ. અને એફ આઈ ડીઆઈ ની કોલમ આવશે જ, અને બીજું એક્સ્ટ્રા શું છે આગળ, એ વધતા છે. તો આ જે રકમ છે તમે ઓલરેડી ઉભી લખી દીધી છે, જે આડી રકમ હતી તે મેં શું કર્યું છે, ઓલરેડી ઉભી લખી દીધી છે બંને. એટલે કાલે જે સાદી રીતે દાખલો કર્યો હતો આપણે આગળના વિડીયોમાં, એ જ સેમ દાખલો છે. અને એ જ દાખલો હું તમને ધારેલો મધ્યકની રીતે કરીને બતાવું છું, બરાબર. તો વર્ગ અંતરાલ આવી રીતે તમને આપેલા હોય, પછી વિદ્યાર્થીની સંખ્યા એટલે એને એફ કહેવાય, તો મારે શું શોધવાનું રહે, એક્સ આઈ. એટલે આ જે પેલા વર્ગ અંતરાલ આપ્યું તેને એક્સ આઈ કહેવાય નહીં, એને શું કહેવાય, વર્ગ અંતરાલ કહેવાય. તો અહીંયા આપણે મધ્ય કિંમત એટલે કે એક્સ આઈ શોધવાની રીત છે. તો એના માટે મેં તમને કીધું હતું, બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા બે, એટલે બંનેનો સરવાળો કેટલો થાય, 10 વત્તા 25 35, 35 ભાગ્યા બે એટલે કેટલો થાય, 17.5. પછી આ ગેપ જોવાનો, ગેપ કેટલાનો છે, 15 15 ના બધામાં ગેપ છે, બરાબર. 25 ઓછા 10 એવું કરશો એટલે 15 મળશે, તો 15 15 નો ગેપ છે. તો અહીંયા વધતા વધતા 15 કરતા જવાના, એટલે અહીંયા આવશે 32.5. અથવા તો એ ના ખાવું પડે તો આ બેનો સરવાળો કરવાનો ભાગ્યા બે કરવાનો, એ થોડુંક લાંબુ થાય, અઘરું થાય અને ટાઈમ બહુ જાય, એના કરતા એક જ શોધી લેવાનું, બંનેનો સરવાળો કરીને ભાગ્યા બે કરીને, બરાબર. અને પછી એમાં જેટલો ગેપ હોય તેટલો ઉમેરતો જવાનો, એ મેથડ શોર્ટકટ રહેશે. પછી આમાં 32.5 એમાં 15 ઉમેરશો તો અહીંયા આવશે 47.5, એમાં 15 ઉમેરશો તો અહીંયા આવશે 62.5, પછી એમાં 15 ઉમેરશો તો 77.5, અને એમાં 15 ઉમેરશો તો 92.5. તો આ આવી ગયું મધ્ય કિંમત એટલે કે એક્સ આઈ. ઓકે, હવે કરવાનું શું છે ધારેલા મધ્યકની રીતમાં, તો સૂત્રમાં જે એ હતો એ, એને શું કહેવાય, ધારેલો મધ્યક કહેવાય. એટલે તમારે પહેલેથી આમાં વચ્ચે મધ્યક ધારી લેવાનો, એક્ઝેક્ટ વચ્ચે. એક્ઝેક્ટ વચ્ચે એટલે કેવી રીતે, જો ઉપર કેટલી, ઉપર બે સંખ્યા લો, નીચે બે સંખ્યા લો, તો વચ્ચેની સંખ્યા કઈ આવે, આ બે સંખ્યા મળે છે વચ્ચે, બરાબર. એટલે એક્ઝેક્ટ વચ્ચે સંખ્યા લેવાની, પણ આમાં તો 3 3 ના જો ભાગલા પાડું, ઉપર 3 નીચે 3, તો વચ્ચે તો કોઈ સંખ્યા જ નહીં આવતી, વચ્ચે તો ખાલી ગેપ પડે. એનો મતલબ કે જો બે સંખ્યા વચ્ચે આવે તો તમે બે માંથી કોઈને પણ એ ધારી શકો છો, બરાબર. તો અહીંયા હું 47.5 ને એ ધારી લઉં છું, તમે 62.5 ને એ ધારો તો પણ ચાલશે, પણ અહીંયા શું ધારું છું, 47.5 ને શું ધારું છું, એ ધારી લઉં છું. ઓકે, તો આ એ થઈ ગયું. તો હવે એની એક્ઝેક્ટ સામે અહીંયા શું લખી દેવાનું, ઝીરો લખી દેવાનું. શું લખી દેવાનું, ઝીરો, રાઈટ. અહીંયા ઝીરો લખીને હવે આ કેટલાનો ગેપ છે, આ શોર્ટકટ મેથડ હું તમને શીખવાડું છું ડીઆઈ કેવી રીતે શોધવાનો. તો ધારી લીધા પછી તમારે શું કરવાનું, એની સામે એક્ઝેક્ટ ઝીરો લખી દેવાનો. પછી આ ગેપ કેટલા કેટલાનો છે, 15 15 નો ગેપ છે, તો બહુ ઇઝી છે. ઉપર -15 લખવાના, એમાં પાછા 15 ઉમેરવાનો, એટલે અહીંયા કેટલા આવી જશે, -30. આ રીત યાદ રાખો, ડાયરેક્ટ શોર્ટકટ. માની લો કે અહીંયા 10 10 નો ગેપ હોય તો અહીંયા -10, એમાં 10 ઉમેરો તો અહીંયા -20, એવી રીતે. એટલે ઉપરની સાઈડ માઇનસમાં લખવાનું, નીચે જશું તો પ્લસમાં આવશે. એટલે જેટલા ગેપ હોય, માની લો કે 5 5 નો ગેપ હોય તો અહીંયા શું લખવાનું, -5, કે 5 માં 5 ઉમેરેલો -10, એવી રીતે હજુ હોય તો -15, એવી રીતે આવશે. પણ અહીંયા ગેપ કેટલાનો છે, 15 15 નો ગેપ છે, એટલા માટે અહીંયા -15, ઉપર જશો તો એમાં 15 ઉમેરો તો 30 થઈ જાય. એવી રીતે અહીંયા પણ 15 થી ચાલુ કરવાનું, 15, પછી 15 માં 15 ઉમેરો તો 30, 15 40 45. એટલે આવી રીતે શોર્ટકટ મેથડ છે આ, રાઈટ. બાકી ડીઆઈ નું સૂત્ર શું છે, એક્સ આઈ માઇનસ એ. આ આવે કેવી રીતે, એમ જોવા જાવ તો એક્સ આઈ માઇનસ એ છે, પેલું તમને શોધી આપું, ડીવન. આજે ડીઆઈ છે એટલે ડીવન, એટલે આ ડીવન કહેવાય, બરાબર. એમાં એક્સ આઈ, એક્સ આઈ એટલે કેટલા છે, 47.5. એટલે અહીંયા કેટલા આવે, 47.5 માઇનસ એ, આનું સૂત્ર જ છે, માઇનસ એ. એ એટલે કેટલા છે, સોરી, એક્સ આઈ એટલે અહીંયા 17.5 છે, માય મિસ્ટેક. પહેલું એક્સઆઈ લેવાનો, એક્સઆઈ એટલે જે કોલમ માટે અહીંયા શોધવાના હોય તમે તેના માટે. એટલે પહેલું એક્સઆઈ કેટલું છે, 17.5, એટલે અહીંયા 17.5 લખી દીધું. પછી એ કેટલા છે, 47.5, એટલે અહીંયા આવશે 47.5. તો બંનેની બાદબાકી કરશો ને તો 47 માંથી 17 જાય, અને 5 5 0, એટલે અહીંયા કેટલા આવે, 30 આવે. પણ કેવા, -30 આવે, એટલે અહીંયા -30 આવે. એવું બધું ચેક કરવા જવું પડે, એક એક માટે બધું ગણતરી કરવી પડે. એને કરતા શોર્ટકટ મેથડ શું છે, જે તમે એ ધાર્યું છે ને, અને એ ક્યાં ધરવાનું, એક્ઝેક્ટ વચ્ચે. અને એક્ઝેક્ટ વચ્ચે બે સંખ્યા આવતી હોય તો તમે કોઈને પણ ધારી શકો. તો જ્યાં એ ધાર્યું છે ને ત્યાં સામે શું લખી દેવાનું, ઝીરો લખી દેવાનું. પછી જેટલો અહીંયા ગેપ છે એટલો અહીંયા લખતું જવાનું, એટલે એ જવાબ તમારો ઓટોમેટિક આવી જશે, સેટ થઈ જશે, ટાઈમ પણ બચશે અને શોર્ટકટ પણ તમને આવડી જશે.
માઇનસ 15 અહીંયા ગેપ છે તો અહીંયાથી ચાલુ કરવાનું ઉપર, માઇનસ 15 પછી પાછું એમાં 15 ઉમેરો 30, નીચે જાઓ, નીચે પ્લસ લખવાનું ઉપર માઇનસ લખવાનું, હંમેશા યાદ રાખવાનું. ઝીરો ની ઉપર બધી માઇનસ આવશે, નીચે શું આવશે? પ્લસ આવશે. એકદમ શોર્ટકટ મેથડ છે. ઓકે, હવે સીધો દાખલો, તો સાદો સીધો દાખલો, એમાં fi xi આવતું ગુણાકાર, પણ અહીંયા આપણે xi સાથે ગુણાકાર નહીં કરવાનો. હવે આ જે પોઈન્ટ વાળી સંખ્યા હતી એમાંથી નાની સંખ્યા મેં હજુ બનાવી દીધી છે, બરાબર. તો તમારે હવે જે દાખલામાં સૂત્રમાં શું હતું, fi di હતું, તો તમારે અહીંયા કોલમ કઈ હશે fi અને di ની, તો તમારે ગુણાકાર કોનો કરવાનો, આ fi અને આ, સોરી, આ di નો, આ fi નો અને આ di નો ગુણાકાર કરતું જવાનું, રાઈટ. તો અહીંયા તમારું 30 × 2 = 60, પણ માઇનસ 60, 15 × 3 = 45, પણ માઇનસ 45, 0 સાથે તો અહીંયા 0 જ આવશે. 15 × 6 = 90 પ્લસ આવશે, 6 × 3 = 18 = 180. ઓકે, 45 × 6 કરશો એટલે અહીંયા આવશે 270. ચલો આ થઈ ગયું fi di. હવે અહીંયા બધું ટોટલ લખવું પડશે, અહીંયા તમારે ટોટલ, ને એવી રીતે આ f નું ટોટલ અહીંયા આવશે, એટલે એને શું કહેવાય, સિગ્મા fi કહેવાય. સોરી, વિડીયોમાં દેખાતો નહોતું, અહીંયા શું કહેવાય, સિગ્મા fi કહેવાય. અને આ ટોટલ કરશો તો એને શું કહેવાય, 30, એટલે એને તમે n પણ કહી શકો છો, બરાબર. એટલે આ જે સૂત્ર છે એમાં a ની કિંમત કેટલી છે, 47.5 એ આવી ગયું. પછી fi di એનું સરવાળો હજુ બાકી છે અહીંયા, અને નીચે જે સિગ્મા fi એનો મતલબ કે અહીંયા fi નો સરવાળો કરો એ તમારું 30, એ તમારો સિગ્મા fi કહેવાય. હવે આ બધાનો સરવાળો કરવા માટે શું કરવાનું ખબર, પેલા માઇનસ માઇનસ નો સરવાળો કરવાનો, એટલે આ ઉપર જેટલા માઇનસ વાળા હોય ને એ બધાનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા માઇનસ માઇનસ સરવાળો કરશો ને તો માઇનસ 105 આવે. પછી નીચે પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરવાનો, તો પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરશો તો કેટલો આવે, 540. હવે આ વધતા છે, આ ઓછા છે, આ તમને ઇઝી પડશે શોર્ટકટ. ઉપર ઉપર ઝીરો ની ઉપર વાળાનો સરવાળો કરી દેવાનો, ઝીરો નીચે વાળાનો સરવાળો કરી દેવાનો. અહીંયા ઉપર માઇનસ નિશાની આવે, નીચે પ્લસ નિશાની આવે, તો પ્લસ માઇનસ માઇનસ, તો 540 માંથી 105 બાદ કરશો તો 435 આવે. નિશાની જોઈ લેવાની, કોણ મોટું છે, 540, એટલે વધતાની જ નિશાની આવશે. આ તમારું શું આવી ગયું, સિગ્મા fi di, એટલે સિગ્મા fi di ની આ તમને કિંમત મળી ગઈ, કેટલી, 435. હવે જે સૂત્ર છે તે હું અહીંયા લખી દઉં છું, એનું સોલ્યુશન કરવું પડશે આપણે. તો સૂત્ર હતું કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi, તો a એટલે કેટલા છે, 47.5 વત્તા સિગ્મા fi di કેટલો આવ્યું, 435. જો અહીંયા માઇનસમાં જવાબ આવતો ને તો તમારે અહીંયા નિશાની કઈ કરવી પડે, માઇનસની કરવી પડે. અહીંયા વત્તા છે પણ તમારે નિશાની કઈ કરી દેવાની, માઇનસની. કેમ, જો અહીંયા માઇનસમાં જવાબ આવે તો, પણ આપણી પાસે અત્યારે 435 પ્લસમાં જવાબ આવ્યો છે. નીચે સિગ્મા fi, સિગ્મા fi કેટલા છે, 30. ઓકે, તો આ 47.5 પછી 435 / 30 કરવાના, તમે રફમાં કરી જોવાનું, તો તમારું આવશે 14.5. તો ફાઇનલ તમારો જવાબ કેટલો આવશે, 62, બરાબર. અને સાદી રીતે તમે કરો ને તો પણ તમારો જવાબ કેટલો આવશે, 62. આગળ જે હમણાં વિડીયોમાં દાખલો હતો એ સાદી રીતનો હતો, અને આ તમારું કઈ છે, ધારેલા મધ્યકની રીત છે. બંનેમાં જવાબ સેમ જ આવશે, કોઈ પણ રીતે કરો જવાબ સેમ જ આવે. પણ તમને એક્ઝામમાં જો રીત કીધી હોય કે ધારેલા મધ્યકની રીત, તો તમારે ધારેલા મધ્યકની રીત જ કરવાની. જો ફરીથી કહી દો, ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું, એકવાર એમ જોવા જાવ તો અઘરું છે, જો આવડી જાય તો બહુ સસ્તું છે. તમને આ બે કોલમ ઓલરેડી આપેલી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું, xi ની કિંમત શોધવાની, બરાબર. xi ની કિંમત શોધવા માટે શું કરવાનું, આ બેનો સરવાળો ભાગ્યા બે, એક કિંમત શોધી લેવાની. પછી આ બધાને ગેપ જોઈ લેવાનો, જેટલા જેટલાનો ગેપ હોય ને તેમાં પહેલામાં ઉમેરતું જવાનું. મને 10-10 નો ગેપ હોય તો પહેલામાં 10-10 ઉમેરતા જવાના, પણ અહીંયા ગેપ કેટલો છે, 15-15, તો 17.5 માં 15 ઉમેરો, 32.5, 32.5 માં 15 ઉમેરો, 47.5, એવી રીતે બધી કિંમત અહીંયા લખી દેવાની. પછી ધારવાનું, આના પછી નેક્સ્ટ સ્ટેપ શું આવશે, ધારવાનું. તો કોને, એક્ઝેક્ટ વચ્ચે જે સંખ્યા હોય તેને ધારવું પડશે, પણ એક્ઝેક્ટ વચ્ચે સંખ્યા કોણ છે, બે છે, બે આવે. જો એક્ઝેક્ટ વચ્ચે એક જ સંખ્યા આવતી હોત ને તો એને ધારી લેવાનું, પણ આમાં તો બે છે, તો તમે એની ઉપર જે હોય તે ધારી લેવાનું. પછી એની એક્ઝેક્ટ સામે શું લખી દેવાનું, 0 લખી દેવાનું. પછી જે ગેપ હોય ને તે ઉપરથી લખવાનું ચાલુ કરવાનું. ગેપ કેટલાનો છે, 15-15 નો ગેપ છે આમાં, તો ઉપર માઇનસમાં લખવાનું, -15, પછી એમાં 15 ઉમેર, તો 30, એટલે ટૂંકમાં 15 નો ઘડિયો આવશે. નીચે એવી રીતે પ્લસમાં 15 નો ઘડિયો આવશે, 15 × 2 = 30, 15 × 3 = 45, રાઈટ. એટલે છેલ્લી કોલમ કઈ આવે, fi di, એટલે ધારેલા મધ્યકની રીતમાં 1, 2, 3, 4, 5 પાંચ કોલમ ફિક્સ આવે છે. પહેલા બે તમને આપેલા હોય, એક xi જાતે શોધવાનું, di એના પરથી કિંમત શોધવાની, અને બંનેનો ગુણાકાર કોનો કોનો, di અને fi નો. આ di અને fi નો ગુણાકાર કરતા જાઓ તો ઉપર 0 ની ઉપર માઇનસમાં આવશે, 0 ની નીચે પ્લસમાં આવશે. પછી શું કરવાનું, આ જે માઇનસ વાળા છે એ બધાને સરવાળો કરી દેવાનો, અને પ્લસ વાળા છે તે લો સરવાળો કરી દેવાનો. તો માઇનસ વાળાનો સરવાળો કરી દીધો, અને પ્લસ વાળાને સરવાળો કરી દીધો. પછી આ પ્લસ છે, આ માઇનસ, એટલે બાદબાકી થાય. બાદબાકી કર્યા પછી જોવાનું મોટું કોણ છે, જે મોટું હોય તેની નિશાની અહીંયા આવે. જો આ અહીંયા માઇનસ નિશાની હોય ને તો અહીંયા માઇનસ આવે જવાબ, પણ અહીંયા આપણી પાસે પ્લસ છે એટલે પ્લસ જવાબ આવે. તો fi di આવી ગયા 435, પછી સિગ્મા fi, આનું પણ ટોટલ કરી લેવાનું, તમારે જવાબ છે 30. પછી સૂત્ર યાદ રાખવાનું, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi, બધી કિંમત મૂકશો, સાદરૂપ આપશો, એટલે તમારો જવાબ કેટલો આવે છે, 62. તો આ હતી ધારેલા મધ્યકની રીત. થેન્ક યુ.